વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના હેપી ન્યુ યર આર્યમ એજ્યુકેશન માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો માં જે બોર્ડ દ્વારા નક્કી થયેલી જે પેપર સ્ટાઇલ વિષયની વાત કરવાની એની અંદર હેતુલક્ષી પ્રશ્નો 15 વિકલ્પ સવારા પ્રશ્નો હશે 15 ગુણ અતિટુક જવાબી પ્રશ્નો એક બે વાક્યમાં આશ વેરી શોર્ટ આન્સર 15 પ્રશ્નો 15 માર્ક અતિટુક ટુકમાં જવાબ વાળા પ્રશ્નો શોર્ટ આન્સર 7 પ્રશ્નો હશે 24 ગુણ લોંગ પ્રશ્નો હશે 5 એમાં વિકલ્પ સાથે 7 થશે ઓપ્શન સાથે કુલ 46 માર્ક અને એ રીતે આપણો બોર્ડનું પેપર સ્ટાઇલ મુજબ 100 માર્ક પૂરા થશે પ્રકરણ દીઠ ગુણભારની વાત કરી દઈએ તો ભાગ 1 ની અંદર પહેલું પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ જેની અંદરથી 5 ગુણનું આવશે વિકલ્પ સાથે 8 ગુણ થશે ભાગીદારી પેઢીના વાર્ષિક સાર બીજા લેસનની અંદર 11 માર્ક અને એની અંદર કોઈ વિકલ્પ નહીં હોય એટલે 11 માર્કનો જ પ્રશ્ન હશે પાગડીનું મૂલ્યાંકન જેની અંદર 7 ગુણ વિકલ્પ સાથે 11 ગુણ 4 નંબર ભાગીદારી પેઢીનું પુનઃગઠન એની અંદરથી 5 ગુણ અને વિકલ્પ સાથે પણ ઓપ્શન સાથે પણ 5 ગુણ ભાગીદારનો પ્રવેશ જે 10 માર્કનું પ્રકરણ જેની અંદરથી પણ 10 ઓપ્શન સાથે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ જેની અંદર 10 ગુણ ભાર ધરાવતું પ્રકરણ અને વિકલ્પ સાથે અથવાના ઓપ્શન સાથે 18 ગુણ થશે એટલે અહીંયા તમને નિવૃત્તિમાં એક બે પ્રશ્ન આપેલા છે વિકલ્પ મળશે એમાંથી એક પ્રશ્ન પૂર્ણ કરવાનો હશે અને બે ગુણના એમસીક્યુ ટૂંકા જવાબને એ રીતના પ્રશ્ન હશે 7 નંબર ભાગીદારી પેઢીનું વિસર્જન જેની અંદરથી 7 માર્કનું આવશે અને અથવા સાથે 10 માર્ક ભાગ 2 ની અંદર પહેલું પ્રકરણ શેરમૂડીના વ્યવહારો શેરમૂડીના હિસાબો જેની અંદરથી 10 ગુણનો અને ત્યાં પણ તમને ઓપ્શન વાળો વિકલ્પ અથવાનો પ્રશ્ન મળશે એ બે ગુણ બે દાખલાઓ થશે અને બે ગુણનો એમસીક્યુ અને 8-8 ગુણના બે દાખલાઓ વિકલ્પ મળશે એમાંથી એક ગણવાનો છે બીજું પ્રકરણ ડિબેન્ચરના હિસાબો જેની અંદરથી 6 માર્કનો અને વિકલ્પ એમાં કોઈ અથવાનો નહીં આવે અને 6 માર્કનો થશે ત્રીજું પ્રકરણ કંપનીના વાર્ષિક હિસાબો જે 11 ગુણનો મોટો દાખલો આવશે લોંગ પ્રશ્ન તરીકે અને એની અંદર કોઈ અથવામાં આવશે નહીં એટલે 11 માર્ક થશે નાણાકીય પત્રકનું વિશ્લેષણ જેની અંદરથી 6 ગુણ દુપાર ધરાવતું પ્રકરણ અને એમાં પણ કોઈ ઓપ્શન મળશે નહીં એટલે 6 ગુણનું કમ્પલસરી પૂર્ણ કરવાનું છે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ જેની અંદરથી 8 ગુણ અને વિકલ્પ એની અંદરથી પણ નહીં આવે એટલે 8 ગુણ ભારનું થશે રોકડ પ્રવાહ એની અંદરથી 4 ગુણનો અને વિકલ્પ સાથે અથવા સાથે 8 ગુણ થશે એટલે એની અંદરથી 4 ગુણનો અથવાનું તમને મળશે આ રીતે કુલ 100 ગુણ ભાર અને વિકલ્પ સાથે 130 ગુણ ભાર થશે ચાલો પેપર સ્ટાઇલ સમજી લઈએ તો સૌથી પહેલા સબ્જેક્ટ એકાઉન્ટ એનો કોડ નંબર છે 154 બોર્ડની પરીક્ષાનું માળખું 100 ગુણ વિભાગ એ એમસીક્યુ પ્રશ્ન 1-15 પ્રશ્ન દરેકના 1 ગુણ અને 15 ગુણ વિભાગ બી ની અંદર શોર્ટ ક્વેશ્ચન 1-2 વાક્યમાં જવાબ 16-30 સુધીના છે દરેકના 1 ગુણ અને એ રીતે 15 ગુણ વિભાગ સી ની અંદર માગ્યા મુજબ જવાબ લખો દરેક પ્રશ્નના 3 ગુણ અને એવા 4 6 માંથી 4 પ્રશ્ન તમારે પૂર્ણ કરવાના કુલ હશે 6 પ્રશ્ન એમાંથી 4 પ્રશ્ન પૂર્ણ કરવાના 2 પ્રશ્ન તમને વિકલ્પમાં અથવામાં મળશે દરેકના 3 ગુણ અને 3-4 12 ગુણનો એ વિભાગ થશે
विभाग डी नी अंदर मांग्या मुजब जवाब लखो दरेक ना चार गुण जेनी अंदर 37 थी 41 नंबर सुधी ना प्रश्न रहेशे એટલે પાંચ પ્રશ્ન હશે એની અંદર થી તમારે ત્રણ પ્રશ્નના જવાબ આપવાના છે એટલે અહીંયા તમને બે પ્રશ્ન ઓપ્શનમાં મળશે વિભાગ સી ની અંદર પણ તમને બે પ્રશ્ન ઓપ્શનમાં મળશે પાંચ પ્રશ્નમાંથી ત્રણ લખવાના સી માં ત્રણ છ પ્રશ્નમાંથી ચાર લખવાના સી માં ત્રણ ગુણના દાખલાઓ છે થિયરીનો પ્રશ્ન અને ડી ની અંદર ચાર ગુણના દાખલાઓ અથવા થિયરી ટાઈપનો પ્રશ્ન હોઈ શકે વિભાગ ઇ ની અંદર માંગ્યા મુજબ જવાબ લખો દરેકના 8 ગુણ 24 ગુણ પ્રશ્ન ક્રમાંક 42 થી 46 થશે પાંચ પ્રશ્નમાંથી ત્રણ પ્રશ્ન લખવાના છે તો એના માટે અહીંયા મિત્રો નક્કી છે કે બે નિવૃત્તિના બે દાખલા આવશે એમાંથી તમારે એક ગણવાનો અને શેર મૂડીના બે દાખલાઓ આવશે એની અંદરથી તમારે એક શેર મૂડીનો દાખલો ગણવાનો પ્રવેશનો દાખલો કમ્પલસરી હશે એ રીતે થાય 8 3 24 ગુણ બાર ધરાવતું પ્રકરણ વિભાગ એફ ની અંદર માંગ્યા મુજબ જવાબ લખો દરેક પ્રશ્નના 11 ગુણ પ્રશ્ન ક્રમાંક 47 અને 48 થશે 47 ની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો દાખલો હશે 48 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબનો દાખલો હશે ત્યાં તમને કોઈ ઓપ્શન મળશે નહીં બે પ્રશ્ન એક પ્રશ્નના 11 ગુણ એ રીતે થાય વિભાગ કુલ એ 22 ગુણનો બનશે તો વિભાગ એ 15 ગુણ બી વિભાગ 15 ગુણ જે જૂનામાં 10 એમસીક્યુ આવતા હતા બી માં 10 પ્રશ્નો આવતા હતા એ અહીંયા 5-5 પ્રશ્નો એમસીક્યુ અને ટૂંકા પ્રશ્નો 5-5 વધારે પાસ વિભાગ સી 12 ગુણનો જ આવતો હતો 14 ગુણનો આવતો હતો એ 12 ગુણ કરીને ખાસ અને ડી ની અંદર પણ 16 ગુણ આવતા હતા ત્યાં તમને 12 ગુણ કરી આપ્યા છે ચાલો હવે પ્રકરણ મુજબ જોઈએ તો પહેલા પ્રકરણની અંદરથી શોર્ટ આન્સરમાં એક આવશે બી વિભાગમાં એ એટલે એમસીક્યુ એ બી વિભાગમાં એક સી વિભાગમાં બે પ્રશ્નો આવશે અને એ રીતે થઈને ગુણકાર 8 થશે પ્રકરણ 2 ની અંદરથી એફ વિભાગનો વાર્ષિક હિસાબનો ભાગીદારીના વાર્ષિક હિસાબનો મોટો એક પ્રશ્ન આવશે 11 ગુણ પ્રકરણ 3 એની અંદરથી એક એમસીક્યુ પ્રશ્ન આવશે બે ટૂંકા પ્રશ્ન આવશે એક બે વાક્યમાં જવાબ ડી વિભાગની અંદરથી બે પ્રશ્નો આવશે ડી વિભાગની અંદર 4 ગુણ એટલે 4 2 8 ને 2 10 ને 1 11 ગુણ 12 ત્રીજા પ્રકરણની અંદર થશે ઓપ્શન સાથે ઓકે ચાલો પ્રશ્ન પ્રકરણ 4 એની અંદરથી એમસીક્યુ પ્રશ્ન એક એ વિભાગમાં બી વિભાગમાં ટૂંકા પ્રશ્ન તરીકે એક બે વાક્યમાં એક અને સી વિભાગમાં 3 ગુણનો પ્રશ્ન એક આવશે એ રીતે થાય કુલ 5 ગુણ બાર ધરાવતો ચોથું પ્રકરણ પાંચમું પ્રકરણ પ્રવેશ એની અંદરથી એક એમસીક્યુ પ્રશ્ન એક ટૂંકા પ્રશ્ન તરીકે એક બે વાક્યમાં જવાબ અને વિભાગ એ ની અંદર 8 ગુણનો મોટો દાખલો એ રીતે થાય કુલ 5મું પ્રકરણ 10 ગુણ બાર ધરાવતું પ્રકરણ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુની અંદરથી એક પ્રશ્ન એમસીક્યુ આવશે એક પ્રશ્ન ટૂંકમાં જવાબ બે પ્રશ્ન મોટા દાખલાઓ તરીકે આવશે અને એ પ્રમાણે કુલ 18 ગુણ બાર થશે વિસર્જનનું પ્રકરણ 7મું જોઈએ તો એની અંદરથી બે એમસીક્યુ આવશે બે ટૂંકા પ્રશ્નો આવશે અને સી વિભાગની અંદર બે થિયરીનો પ્રશ્ન અને કોઈની આમનોંધ લખવાનો પ્રશ્ન એવા બે આવશે 3-3 ગુણના એટલે 6 ગુણ એ 2 8 ને 2 10 કુલ ગુણભાર ધરાવતું પ્રકરણ થયું 7મું
ભાગ 2 ની અંદર જોઈએ તો પહેલું શેર મૂડીનું પ્રકરણ એની અંદર થી એક ટૂંકો પ્રશ્ન એટલે એમસીક્યુ એક એક બે વાક્યમાં જવાબ અને 8 ગુણના બે મોટા દાખલાઓ એ રીતે થાય કુલ 18 ગુણકાર થશે પરંતુ એમાંથી તમારે એક જ 8 ગુણનો દાખલો ગણવાનો એટલે આપણે ગુણકારની દ્રષ્ટિએ 10 ગુણ થશે પણ ઓપ્શન સાથે 18 થશે डिबेंचर ना हिसाबो जेनी अंदर थी बे एमसीक्यू प्रश्न આવશે એક પ્રશ્ન એક બે વાક્યમાં જવાબ સી વિભાગની અંદર 3 ગુણનો એક દાખલો આવશે અને એ પ્રમાણે કુલ 6 માર્કનું પ્રકરણ ડિબેન્ચર ના હિસાબો બનશે ત્રીજું પ્રકરણ કંપનીના વાર્ષિક હિસાબો જેની અંદર થી મોટા લોંગ પ્રશ્ન તરીકે 11 ગુણનો દાખલો આવશે અને 11 ગુણ એની અંદરથી ટૂંકું કોઈ આવશે નહીં પ્રકરણ 4 નાણાકીય પત્રકનું વિશ્લેષણ જેની અંદરથી એક એમસીક્યુ પ્રશ્ન એક એક બે વાક્યમાં જવાબ 4 ગુણનો ડી વિભાગની અંદર એક પ્રશ્ન એ રીતે થઈ કુલ 6 ગુણવાર ધરાવતું પ્રકરણ પ્રકરણ 5 ઈસાવી ગુણોત્તર અને વિશ્લેષણ જેની અંદરથી બે એમસીક્યુ પ્રશ્ન આવશે બે ટૂંકા પ્રશ્ન આવશે એક 4 ગુણનો દાખલો આવશે અને એ પ્રમાણે થાય કુલ 8 ગુણવાર ધરાવતું પ્રકરણ અને પ્રકરણ નંબર 6 રોકડ પ્રપત્ર જેની અંદરથી પણ બે એમસીક્યુ પ્રશ્ન બે ટૂંકા પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન આવશે એ પ્રમાણે થાય અને કુલ 8 ગુણભાર ધરાવતો પ્રકરણ તો અહીંયા કુલ ગુણભારની દ્રષ્ટિએ જોઈએ ઓપ્શન સાથે 130 માર્ક થશે જેમાં 30 ગુણનો ઓપ્શન મળશે 100 ગુણનો પ્રશ્નપત્ર તમારે પૂર્ણ કરવાનું છે તો આ થઈ મિત્રો બોર્ડના નવા અભ્યાસક્રમના જે નવા પેપર સ્ટાઇલ મુજબની વાત નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્રની સોલ્યુશનની વાત આગળ વધારીશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ